એક નાનપણની વાત યાદ આવે છે નિશાળમાં જ્યારે ભણતા હતા ત્યારે નિશાળની એક ગલી વટાવીએ અને ચાર રસ્તા આવે અને ત્યાં હજારો માણસોની ભીડ ત્યાં વળી ચોખાનું પીઠું ચાલતું એટલે વીસ પચીસ ટ્રકો તો ઊભી જ હોય ભરાતી હોય ખાલી થતી હોય મજૂરો આમતેમ ફરતા હોય ગુણો ઉચકાતી હોય આવા વાતાવરણમાં એક ફેરિયાએ જમાવટ કરેલી એક જ થેલીની અંદર બધું સમાઈ જાય એના ધંધાનો બધો જ સામાન અને એને એટલું ઘેલું લગાડેલું કે લોકો ટોળે વળી જાય ધંધો સાવ સામાન્ય ઉપાડેલો એને એનો ધંધો હતો પડકારવાનો શેનો પડકાર કોઈ મલકુસ્તી કરવાની કોઈ મોટા પરાક્રમો કરવાના ના સાવ સામાન્ય પડકાર ઝીલવા માટે માણસોને કહેતો અને એટલા માટે જ સાવ સામાન્યમાં સામાન્ય પણ વ્યક્તિ હોય ને એ પડકારને ઝીલવા માટે તૈયાર થઈ જાય બહુ જ બુદ્ધિપૂર્વક એને ધંધો શોધી પાડેલો એ ધંધો હતો કે એક ધાતુના તારમાંથી ચાવી પસાર કરવાનો ઘણાને અનુભવ હશે ઘણા આમાં ભાગ પણ લીધો હશે અમે તો નિશાળમાં ભણતા હતા એટલે અમારા માટે બહુ મર્યાદિત સમય હતો બપોરે બે વાગે રિસેસ પડે બે ને અઢી અઢીનો સમય અડધો કલાક મોટી રિસેસ કહીએ ને આપણે ઘણા તો ટિફિન લઈને આવ્યા હોય પણ પેલો પડકાર ઝીલવાનો હતો ચાવી પસાર કરવી એટલે ઘણા બધા છોકરાઓ ત્યાં પહોંચી જાય અને રોજ મહેનત કરે એણે ભાવ રાખેલો ત્યારે એક રૂપિયો પહેલેથી એક રૂપિયો આપી દેવાનો ચાવી પસાર થઈ જાય તો બે રૂપિયા પાછા મળે હવે પૈસાની ઈચ્છાથી કેટલા આવતા હશે એ ખબર નથી પણ નિર્વિઘ્ને પસાર થઈ જવાની ઈચ્છા તો ઘણા બધાની હતી કેટલા લોકો મહિનાના ત્રીસ રૂપિયા આના માટે જ કાઢી રાખતા હતા રોજ પડકાર જીલે એનો અર્થ શું થાય રોજ હારે કેટલાકને વળી કેવું થાય કે પંદર વીસ રૂપિયા બગડ્યા પછી માંડી વાળ કે જવા દો ને હવે આવા તે કંઈ પડકાર ઝીલાતા હશે બંધ પણ છતાંય મનમાં તો ઊંડે ઉંડે જે હારી ગયા છે ને એનો રંસ તો હોય એટલે પાછો પ્રેક્ષક તરીકે આવે બધાની ભેગા ભેગા એટલે કેટલાક છોકરાઓ છે ને જોવા જાય કે કોણ પસાર થાય છે આમાંથી અને ઘણા શૂરવીર પણ હોય છે ઘણી બધી મહેનતના અંતે પસાર પણ થઈ જાય છે પણ ઘણા બાળકોને કેવું થાય કે એક પસાર થતો એને ખબર પડે કે ઓ ચાવી તો હવે નીકળવાની તૈયારીમાં છે તો રાડો પાડે બીક બતાવે ચાળા કરે એની સામે જેમ તેમ એક્શનો કરે તોય એ પેલાને કઈ ના થાય પેલો ઘોંઘાટ તો ખરો જ ટ્રકોનો અને પેલા બધા મજૂરી આ કામ કરે રિક્ષાઓ આવે આ તે એ તો બધું ખરું જ પણ આ બધું અને કોકનાથી રેવાય નહીં ને બહુ તો કેટલાક છોકરા આવ્યા છે ધક્કોય મારી દે ઘણા બધા હા પાડે છે એટલે પણ પેલો ફેરિયો દયાળો એ જોવે કે ધક્કો માર્યો છે તો ફરીથી ચાવી એટલે પસાર વાંધો નહીં બસ આવી જ એક રમત છે આપણા માટે ચાવી અડી જાય એટલે દેકારો થવા માંડે એને વ્યવસ્થા જેવી કરી એવું વિચિત્ર પ્રકારનો અવાજ આવવા માંડે ને એમાંથી એટલે બધાને ખબર પડે કે ચાવી અડી ગઈ વળી લાઈટ ચાલુ થવા માંડે વળી જ્યાં તાર ઉપર ચાવી અડે ત્યાં થોડાક તણખા પણ ઝરે એ કંઈ જ ન થાય ને ચાવી પસાર કરવાની છે લાગે છે કે આપણે જે વિષય લઈને બેઠા છીએ અત્યારે અહીંયા બસ આ ચાવી કેવી રીતે પસાર કરવી એટલો જ પ્રશ્ન છે ડેકારો થવો ન જોઈએ તણખા જરવા ન જોઈએ અને શાંતિથી ચાવી પસાર થઈ જાય તો બે રૂપિયા આપણા પણ જીના કોઈ ખેલ નહીં સંબંધો કે બંધનમે જીના કોઈ ખેલ નહીં સંબંધો કે બંધન બંધનમે ચીખ ચીખ ચૂપ રહેના ઘાવ ઘ મૂર્જાના હે હવે રામચંદ્ર ભગવાનની વાત સ્વામી આપણને સમજાવે છે આપણે તો સાંભળવાની છે એ સંજોગોમાંથી કઈ રીતે પસાર ક્યારે થઈએ ભગવાન જાણે પણ જે ક્ષણોની અંદર આપઘાત કરવો પણ સહેલો લાગે એવી ક્ષણોમાં ચીખ ચીખ ચૂપ ચૂપ રહેના અને ઘાવ ઘાવ મુરજાના હે આ એક જીવનની વાસ્તવિકતામાંથી આપણે પસાર થઈએ છીએ એટલે કેવું લાગે છે કે જ્યારે વ્યક્તિને પોતાનો વિચાર કરવો એક જીવનનો વિચાર મારે મારા એક જીવનને સુધારવું છે એક જીવનની શાંતિ માટે મારે કેટલો બધો વિચાર કરવાનો છે હું કુટુંબમાં રહેતો હોઉં તો મારે પિતાનો વિચાર કરવાનો માતાનો વિચાર કરવાનો ગૃહસ્થ હોય તો પત્નીનો વિચાર કરવાનો છોકરાઓનો વિચાર કરવાનો મિત્રોનો વિચાર કરવાનો આ બધાનો વિચાર કરીએ બધાની લાગણીઓ સમજીએ જુદા જુદા દ્રષ્ટિકોણ અપનાવીએ ત્યારે એક જીવનને શાંતિ મળે અને જીવન પાછું મર્યાદિત આપણે અનાદિના તો છીએ જ પણ અનંત કાળ સુધી જો આ રહેતા હોઈએ આ લોકમાં તો બરાબર છે ઘણો બધો સમય મળે પણ એક મર્યાદિત સમયમાં અનિશ્ચિત જીવન પાછું એમાં આટલો બધો વિચાર કઈ રીતે કરી શકાય તો કોઈ વિચારોનું શોર્ટકટ ખરું કે જેમાં આ બધી વાત આવી શકે આવો એક વિચાર પ્રાચીન કાળમાં આપણા ઋષિ મુનિએ કર્યો છે ઉપનિષદમાં અંગીરા નામના ગુરુ છે એમની પાસે શૌનક નામના શિષ્ય જાય છે એમણે આ જ પ્રશ્ન મૂક્યો ત્યાં કસ્મિનનું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતીથી હે ગુરુદેવ છે એવી કોઈ વિદ્યા કે જે એકને જાણી લઈએ અને બધી ખબર પડી જાય કારણ કે કેટલાને સમજવા જઈશું હવે મૂળમાં પાણી નાખવાની વાત છે અને આખું જા વૃક્ષ છે ને એ નવ પલ્લવિત થઈ જાય કશ્મીરનું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી હતી

જાણે એટલું નહીં તત્વે કરીને જાણે એટલે કે સાક્ષાત્કાર પામે તો એને બ્રહ્મવિદ્યા પામ્યો કહેવાય એની પાસે બધા જ જવાબ હોય બધા પ્રશ્નોનું સમાધાન હોય સ્વામીના શબ્દોમાં કહીએ ને તો આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે એક તો અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જો આ વાત આપણા જીવનમાં સિદ્ધ થઈ તો બધી જ વાતોનું પોષણ એમાંથી થવાનું છે આ વિચારોનો રાજા છે અક્ષરરૂપ થવાનો વિચાર એ વિચારોનો રાજા છે પરમાત્માની ઉપાસના ભક્તિ કરવાનો વિચાર વિચારોનો રાજા છે એને આપણે અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ હવે આજના દિવસે આ પરાવિદ્યા ગુરુ ચાવી માસ્ટર કી છે બધા જ તાળા ખોલવાના છે એટલે આજે જે પ્રવચનો થવાના છે એ બધા જ આ પરાવિદ્યા બ્રહ્મવિદ્યા બીજા શબ્દોમાં કહીએ ને તો સત્સંગ સત એવો જે આત્મા સત એવા જે પરમાત્મા સત એવા જે પુરુષ સત્પુરુષ એટલે અક્ષર બ્રહ્મ અને સતશાસ્ત્ર આ ચારોનો ચાર વસ્તુઓનો વિચાર આપણે વ્યવસ્થિત કરીએ એનો સંગ કરીએ એની સાથે જોડાયેલા રહીએ તો આપણે જીવનમાં જે શાંતિને પ્રાપ્ત કરવી છે એ ખૂબ જ સહેલાઈથી પ્રાપ્ત કરી શકીએ એના જે વિચારો છે આપણે સૌ તબીબી ક્ષેત્રના ક્ષેત્રની વ્યક્તિઓ છીએ તો જરા એ રીતે વિચાર કરીએ કે ઇતિહાસમાં એવા કોઈ દાખલા છે કે જે લોકોએ આ પરાવિદ્યા બ્રહ્મવિદ્યા કે સત્સંગ કર્યો હોય અને પછી એ લોકોના જીવનની અંદરના પ્રશ્નોનું સમાધાન થયું હોય તો છે આપણે કેસ સ્ટડી કરીએ ડોક્ટરોની ભાષામાં કેસનો સ્ટડી કરે એ લોકો આપણા જ ધર્મગ્રંથોમાં ત્રણ ગ્રંથોની અંદર ત્રણ સાજા થયેલા દર્દીઓનો કેસ સ્ટડી કરીએ મરી ગયેલાની વાત નહીં પણ સાજા થઈ ગયેલા કારણ કે આપણે સાજા થવું છે ત્રણ સાજા થયેલા દર્દીઓનો કેસ એક ફાઇલ પડી છે ઉપનિષદમાં એક ફાઇલ પડી છે ભાગવતમાં અને ત્રીજી ફાઇલ પડી છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ઉપનિષદ છાંદોગ્ય એનો સાતમો અધ્યાય નારદજીનું આખ્યાન સાજો થયેલો દર્દી છે શરૂઆત જ એવી છે ત્યાં અધિહિ ભગવ ઈતિહોપ સસાદ સનત કુમારમ નારદઃ ગુરુદેવ મને ભણાવો એમ કહીને નારદજીએ સનત કુમાર નામના મહર્ષિની શરણાગતિ સ્વીકારી મને ભણાવો જ્ઞાન આપો સનત સુજાતે શું કહ્યું કે યદવેદ થત તે ઊર્ધ્વમ વક્ષ્યામીથી તમે જે જાણતા હો એટલી વાત કરો તતસ તે ઊર્ધ્વમ વક્ષ્યામી એની ઉપરની હું તમને વાત કરીશ હજી તો કોઈ વાતચીત થઈ નથી હા પહેલા જ વાક્યો છે નારદજીએ પહેલેથી પોતાનો બાયોડેટા પોસ્ટ નથી કર્યો સનત કુમારને કે હું આવી રહ્યો છું અને આટલું આટલું ભણેલું છું એમ નથી સીધા જ પહોંચ્યા છે ભણાવો જાણતા નથી કોણ છે પણ એટલું તો સમજે છે સનતકુમાર કે જાણવા આવ્યો છે એટલે અજ્ઞાની તો છે જ અને અજ્ઞાની છે એટલે કે એની પાસે દુનિયાની જ્ઞાનની શ્રેષ્ઠ વસ્તુ તો નથી જે મારી પાસે છે એટલે વિશ્વાસથી બોલે છે એ કે જે જાણતા હોય વાત કરો વક્ષ્યામીની ઉપરની વાત કરીશ અને પછી પોતાની ઓળખાણ આપી સ હોવા છે નારદજી બોલ્યા ઋગવેદમ ભગવો ભણીને આવ્યો છું કંઠસ્થ યજુર્વેદમ સામવેદમ આથર્વણમ ચતુર્થમ એટલે કે ચાર વેદનું સંપૂર્ણ જ્ઞાન આમાં શું બાકી હોય એટલું બાકી નથી રાખતા હજી શું કે છે ઇતિહાસ પુરાણમ પંચમમ નારદજીને ન ખબર હોય એવું બને જ નહીં બધી જ ખબર હોય શું થવાનું છે એ ખબર હોય આ તો ઇતિહાસ તો ઠીક છે ભવિષ્ય ભવિષ્યવિધતા પણ લખ્યા છે એમને ઇતિહાસને જાણવું ઇતિહાસ એટલે ખાલી ભારત વર્ષનો ઇતિહાસ એમ નહીં પૃથ્વી લોકનો ઇતિહાસ જાણે પણ પૃથ્વી તો કેટલી આ બ્રહ્માંડમાં એની શું જગ્યા હોય બ્રહ્માંડોનો ઇતિહાસ જાણે સૃષ્ટિ ક્યાંથી થાય ને એની એને ખબર પડે એમ કે છે ઇતિહાસ પુરાણમ પંચમમ વેદાનામ વેદમ પિત્ર્યમ રાશિમ દૈવમ નિધિમ વાકોવાક્યમ એકાયનમ દેવવિદ્યામ બ્રહ્મવિદ્યામ ભૂતવિદ્યામ ક્ષત્રવિદ્યામ નક્ષત્રવિદ્યામ નક્ષત્ર વિદ્યામ સર્પ દેવજન વિદ્યામ ભગવો તગો અધ્યમી આટલું ભણીને આવ્યો છું બાયોડેટા આ બધી તો વિદ્યાઓ આપણને નામે સમજાય એવા નથી વિદ્યા સામાન્યમાં સામાન્ય વિદ્યાથી માંડીને બ્રહ્મવિદ્યા સુધીનું જ્ઞાન લઈને આવ્યા છે માહિતી લઈને આવ્યા છે સર્પવિદ્યા એટલે કેટલા પ્રકારના સાપ છે એને ખબર હોય અને એ સાપનું વિષ ચડવે તો કેવી રીતે ઉતારવું એ પણ ખબર હોય આવો જાણકાર માણસ જનવિદ્યા આપણે માનવ હકની વાત કરીએ છીએ જનવિદ્યાનો જાણકાર માણસ છે એ તત્ ભગવ અધ્યમી આટલું ભણીને આવ્યો છું હવે આટલી વાત થાય ને તો સનતકુમારે એટલું જ કેવું પડે તો હવે એમ કરો કે તમે મને ભણાવો પણ એવું નથી સનતકુમાર કે છે કે નારદજી નામે એવા એત તને લાગે છે કે તું આ બધું ભણીને આવ્યો છે આ તો ખાલી નામ છે તને નામ બોલતા આવડ્યા છે તાત્પર્ય એ હતું કે તને એનો સાર હજી ખબર પડી નથી અનુભવ વગર મેળવેલું જ્ઞાન એને માહિતી કહેવાય એમાં કોઈ અનુભવો હોતા નથી નારદ જેવી માહિતી ભેગી કરીને આવેલા ખડકલો હતો મોટો લાઇબ્રેરીમાં જેટલું હોય ને એટલું તો મગજમાં ભરીને આવેલા નામે વહે તો કે શું કરું સોહમ ભગવો સોચાવી પણ હું તો દુઃખના દરિયામાં પડ્યો છું નારજજી કે છે તન્મામ શોકસે પારમ તારે હતું મને આ દુઃખના દરિયામાંથી બહાર કાઢો આ પ્રશ્ન છે ગમે એટલી વિદ્યા આપણે પ્રાપ્ત કરીએ પણ જો જીવનનો દ્રષ્ટિકોણ બરાબર ન હોય સાધના પણ કરીએ પણ સાધનાનું કેન્દ્રબિંદુ જો હાથમાં ન આવ્યો હોય તો ઘણીવાર નારજી જેવી પરિસ્થિતિ આપણી પણ થઈ જાય સનત સુજાતે કેસ હાથમાં લીધો નારદજીને વાત કરવા માંડી કે નામ કરતાં વાણી બળવાન છે વાણી કરતાં મન બળવાન છે એમ કરતાં 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 આત્મા સુધી પહોંચ્યા મનો બ્રહ્મ વાગ બ્રહ્મ એમ દરેકમાં બ્રહ્મદ્રષ્ટિ કરવાની વાત કરી અને પછી છેલ્લે પ્રાણ શબ્દથી આત્મા કહ્યો અને કહ્યું કે નારદજી તમે તમારા આત્માને રૂપે જુઓ પ્રાણો બ્રહ્મ પછી નારદજી કંઈ પૂછ્યું નહીં એમણે પણ સામેથી સનત સુજાતે કહ્યું કે આટલી તૈયારી થાય ને પછી એ ઘણું કરવાનું છે આત્માને બ્રહ્મ તો જોવાનો પણ પછી સુખ જોઈએ છે ને દુઃખના દરિયામાંથી બહાર નીકળવું છે તો સુખ ક્યાં છે એ ખબર હોવી જોઈએ ભૂમાવેત સુખમ ભૂમા શબ્દથી ત્યાં પરમાત્મા કહેવામાં આવ્યા છે ભૂમા એટલે વિશાળ અતિ વિશાળ સર્વથી મોટા જે બધાથી વિશાળ છે એ પરમાત્મા છે એ જ સુખ સ્વરૂપ છે ભૂમાવેત સુખમ ન અલ્પે સુખમ અસ્તિ બીજે ક્યાંય અલ્પ એટલે ભગવાન કરતા બધું નાનું છે બીજે ક્યાંય સુખ છે જ નહીં તરત નારદજીએ કીધું તો તમે મને ભગવાનનું જ્ઞાન હવે આપો અને પરમાત્માના સ્વરૂપનું સુંદર નિરૂપણ સનત સુજાતે નારદજીને કર્યું નારદજીને શાંતિ થઈ કહેવાનું તાત્પર્ય એ છે કે જીવનનું ચિત્ર ઘડીએ છીએ દ્રષ્ટિબિંદુ જે કેન્દ્રવર્તી વિચાર છે ને એ આ સત્સંગ છે સદ આત્મા સત એવા પરમાત્મા અને સત્પુરુષ એ જો આપણા મનમાં મધ્યવર્તી વિચાર રૂપે હોય તો પછી આપણે સુખની દિશામાં પ્રયત્ન કરીએ છીએ આ એક વાત થઈ શ્રીમદ્ ભાગવતમાં વ્યાસજીની વાત છે દર્દી સાજો થયો છે કેવી રીતે થયો એ જોવા જેવું છે વ્યાસનું નામ એટલે ગુરુ પૂર્ણિમા એમના નામે તો ઉજવાય વ્યાસ પૂર્ણિમા કહેવાય છે અને શ્રીજી મહારાજે એમ લખ્યું કે વ્યાસજી છે ને એ તો બધા આચાર્યોના પણ મુખ્ય ગુરુ કહેવાય કારણ શું કે બધાએ વ્યાસનું પ્રમાણ લીધું વ્યાસજીએ કોઈનું પ્રમાણ લીધું નથી આવા વ્યાસજીની આપણે વાત કરીએ છીએ વેદ વ્યાસ વેદના ચાર વિભાગ કરનારા શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદમાં વાત આવે છે સરસ્વતી નદીના કિનારે વ્યાસજી એકાંતમાં એકલા બેઠા છે સ્વ સાથે સંવાદ દુનિયા સાથે નહીં એકલા જ વિચારે ચડ્યા છે પોતે ભૂતકાળમાં જે જે કર્યું યાદ કરે છે ઘણું બધું કરેલું વ્યાસ વિચાર કરે છે કે મેં વેદના ચાર વિભાગ કર્યા બહુ જ મોટું કામ છે છતાંય પાર પાડ્યું વ્યાસે બીજો વિચાર કર્યો કે મેં ઇતિહાસ લખ્યો મહાભારત એક લાખ શ્લોકનો ગ્રંથ છે એક લાખ શ્લોક બનાવવાના સારા બનાવવાના અત્યારે ચાલે છે મહાભારત કોઈ વાંચે ને એને આનંદ આવે એવું લખવાનું પાછું પોતે જ લખેલું પોતાને જ નો મજા આવે એમ નહીં ઇતિહાસ સાચો ઇતિહાસ લખવાનો એમાં પાછો શાસ્ત્રનો સાર મૂકવાનો પણ લખ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતા એ મહાભારતમાં તો છે ભીષ્મ પર્વમાં એ પણ એમને યાદ કર્યું એમણે થયું કે સ્ત્રીઓને ભારત વર્ષમાં વેદ ભણવાનો અધિકાર નથી શુદ્રોને નથી એ લોકોને જ્ઞાન કઈ રીતે થાય એની પણ વ્યવસ્થા કરી પુરાણો બનાવ્યા આટલું બધું કર્યું છતાં પણ હવે પોતાનો વિચાર કરે છે ને ત્યારે શ્રીમદ ભાગવતમાં અંતરદ્રષ્ટિનું વાક્ય છે વેદ વ્યાસનું અસંપન્ન ઇવ મેં આત્મા આભાથી મારો આત્મા જાણે અપરિપૂર્ણ હોય ખાલી પો આપણે કહીએ છીએ ને જેને રીક્તતા એનો અનુભવ આવું કેમ લાગે છે આટલા સારા કામ કર્યા પછી અને એ વખતે નારદજી પસાર થાય છે નારદજીએ ઘણાના કામ કર્યા છે અને ઘણે તોડ્યા પણ છે જ્યાં જેવી જરૂરિયાત એવું કામ એમણે કર્યું નારદજી પહોંચ્યા અને જોયું કે વ્યાસજી બેઠા છે પણ મુખારવિંદના ભાવ જોયા ને તો મુખારવિંદ નહોતું લાગતું મુખારવિંદ કોને કહેવાય કમળ જેવું અરવિંદ એટલે કમળ એને મુખારવિંદ કહેવાય પણ આ જરા મુખ કઢી જેવું લાગતું હતું કેમ ઉદાસ છો કે બસ આમ જ ના કંઈક તો હશે ને બધી વાત કરી આટલું બધું કર્યું પણ અપરિપૂર્ણતા કેમ છે કૃતકૃત્યતા અનુભવાતી નથી જીવન સાર્થક એવું લાગતું નથી આનું કારણ શું નારદજીને પણ આ અનુભવમાંથી એકવાર પસાર થઈ ગયા છે એટલે તો અનુભવી દર્દી હતા સાજા થયેલા પણ અનુભવી ખરા તરત જ વાત કરી કે તમે બધું જ કર્યું ઇતિહાસ એટલે રિપોર્ટર કહેવાય ભાઈ રિપોર્ટરને રિપોર્ટ સાથે કાંઈ લેવા દેવા હોતા નથી એ તો લખીને છૂટા થઈ ગયા એમાં ધ્યાન નથી એમાં ભક્તિ નથી તમે ઇતિહાસ લખ્યો બરાબર વેદના વિવાહ કર્યા બરાબર એ બુદ્ધિથી કામ કર્યા છે લાગણી જોડાણી નથી પરોક્ષ કામ કર્યું છે એટલે એમણે નારદજીએ કહ્યું કે હવે સુખનો ઉપાય એક જ છે કે જો તમે અત્યારે જે પ્રગટ પરમાત્મા છે એને કેન્દ્રમાં રાખીને કંઈક કામ કરશો ને તો આ અશાંતિ તમારી ટળશે અને એના ફળરૂપે વ્યાજજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ લખ્યું કહેવાનું તાત્પર્ય એ છે કે મૂળ જે અશાંતિ છે એને દૂર કરનારો વિચાર જે કોઈ હોય એ ભગવાનનો વિચાર છે સત એવા જે આત્મા એને જ્યાં સુધી આપણે પામશું નહીં ત્યાં સુધી સમાધાન નથી ત્રીજો કેસ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનજી પેલા કેવા હતા અર્જુન એ જાણી લઈએ નાનપણમાં જે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે પેલા નંબરે પાસ છે ગોલ્ડ મેડલિસ્ટ આપણે આજની ભાષામાં કેવું હોય ને તો સો કવરો પાંચ પાંડવો એકસો પાંચની પરીક્ષા દ્રોણાચાર્ય લેવાનું નક્કી કર્યું એક પુતળું બનાવ્યું પક્ષીનું ઝાડ ઉપર મૂકવામાં આવ્યું વિંધવાનું હતું અને દ્રોણાચાર્ય પછી એક પછી એક બધા આવે અને સૌથી પહેલા વારો આવે યુધિષ્ઠિર મહારાજનો કારણ કે બધામાં મોટા કહેવાય યુધિષ્ઠિર કૌરવોમાં દુર્યોધન મોટા પણ કૌરવ પાંડવોમાં યુધિષ્ઠિર મોટા યુધિષ્ઠિરનો પહેલો વારો આવ્યો ધનુષ બાણ આપવામાં આવે અને દ્રોણાચાર્ય પૂછે કે બોલો યુધિષ્ઠિર વર્ણન કરો શું શું દેખાય છે એટલે યુધિષ્ઠિર વર્ણન કરવા માટે સરસ મજાનું ગગન શોભી રહ્યું છે ગગનમાં વાદળા વિહાર કરી રહ્યા છે દ્રોણાચાર્યને થાય સાહિત્યનો વર્ગ નથી બાણ ચલાવવાનું છે પણ દેખાય છે એનું શું કરવું બસ એનું જ સમાધાન કરવું છે નાપાસ જાઓ હવે પહેલો જ ઘા જેની ઉપર મદાર હતો કે આ પેલો નંબર લેશે એ નાપાસ થાય તો બીજાની પરીક્ષા શું કરવાની હોય દ્રોણાચાર્યને થાય તો ખરું એક પછી એક વારા આવે પછી મોટાભાઈ તરીકે કૌરવમાં દુર્યોધનનો વારો આવ્યો તમને શું દેખાય છે એ જ ગગન શોભી રહ્યું છે વાદળા વિહાર કરે છે આ પર્ણોના વર્ણ તો જુઓ કેવા હરિતવર્ણ પર્ણો છે નથી સાહિત્ય કવિતાઓ નથી લખવાની તમારે લડાઈ કરવાની છે નાપાસ જાઓ ભીમ પગ પછાડતો આવ્યો ધમ 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 દ્રોણાચાર્ય થયું ક્યાં યુદ્ધ યુધિષ્ઠિર ગયો દુર્યોધન ગયો આ તો આમે બાફેવો એવો છે પણ આમાં કેવું છે કે ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી હોય ને તો એ પ્રશ્નપત્ર તો આપવું જ પડે કાયદા છે ને એ તો એ દાવો માંડે કે મને તમે આપ્યું નતું એટલે મને માર્ક નથી એટલે એકવાર તો આપવું આવો બેટા ભીમ તું બી આવી જા શું દેખાય છે છે વારંવાર કે જેટલી વાર વાર સાંભળે એટલી આનંદ થાય ભીમે નિશાન માંડ્યું પૂછ્યું શું દેખાય છે એક જ વસ્તુ દેખાય છે દ્રોણાચાર્ય મૂંઝાડા કે જેમાં યુધિષ્ઠિર નાપાસ થયો અને ભીમ નંબર લઈ જશે અને મેં તો ભણાવ્યું પણ નથી આવું આને શું વાત છે આટલી એકાગ્રતા ભીમમાં ક્યારે આવી ગઈ શું ખાધું આને એક જ વસ્તુ દેખાય છે કોણ કે દુર્યોધન ઉભો રહે ભાઈ હજી મહાભારત પૂરું કરવાનું તમારે બે હે તો ઘણા કામ કરવાના છે અમારી સિરિયલ કે રીતે ચાલશે ને તો પણ એક અર્જુન એવો નીકળ્યો કે જેને દ્રોણાચાર્યએ પૂછ્યું કે શું દેખાય છે તો પક્ષી જ દેખાય છે અને થયું કે ઓહો આટલી એકાગ્રતા જે કોઈડામાં નહોતી જ્યારે શિષ્યમાં કંઈક થોડોક ગુણ દેખાય એટલે ગુરુ પછી એની પર વધારે કૃપા કરે અને એ વખતે દ્રોણાચાર્ય અર્જુનને ઉપદેશ આપ્યો કે અર્જુન હજી એકાગ્રતા કર તારે આખા પક્ષીને ક્યાં વીંધવાનું છે લક્ષ્ય તો કેન્દ્ર બિંદુ હોય છે ત્યાં હોવું જોઈએ કે શું કે એની ડોક વીંધવાની છે એટલું જ દેખાવું જોઈએ એકાગ્રતા કર અર્જુને કરી કારણ કે હવે શું દેખાય છે બસ પક્ષીની ડોક ચલાવતી ચલાવ્યું અને પાડ્યું અર્જુન એક પાસ થયો આ અર્જુનની આજે આપણે વાત કરીએ છીએ જેને લક્ષ્યવેદ કર્યો અને મત્સ્યવેદ કર્યો છે એ પણ પ્રસંગ જાણીએ છીએ ત્રાજવામાં ઉભા રહેવાનું છે નીચે પાણીમાં જોવાનું છે ઉપર માછલીની આંખ વીંધવાની છે એને એ પાછું ચક્ર ઉપર ફરે છે આ બધી જ પરિસ્થિતિઓ વિપરીત છે જમીન ઉપર ઊભા રહેવું જ્યારે અઘરું પડતું હોય ત્રાજવાની તો વાત જ શું કરવી પણ અર્જુને એ પણ પાર પાડ્યું છે આવો અર્જુન બે સેનાની વચ્ચે યુદ્ધના મેદાનમાં પણ પોતાનું પરાક્રમ બતાવે છે કેટલો યુદ્ધ માટેનો ઉત્સાહ છે અર્જુનને શ્રીમદ ભગવદ ગીતા પહેલો અધ્યાય બાવીસમો શ્લોક ધનુર ઉદ્યમ્ય પોતાનું ધનુષ ઉપાડ્યું ઉદ્યમ્ય ગાંડીવ નામનું ધનુષ એમ સમજો કે ગાંડીવ કંપનીનું ધનુષ અર્જુન વાપરતા હતા કંપનીનું નામ છે એક વ્યક્તિ માટે બનાવેલું ધનુષ ગાંડીવ બીજો તો ઉપાડી જ ન શકે અને એકવાર તો ગાંડીવની પ્રત્યંચામ પછાડી અર્જુને મહાભારતના યુદ્ધનું વર્ણન વેણી સંવાર નામના નાટકમાં ભટ્ટનારાયણ નામના સાહિત્યકારે કરેલું છે ખાલી પણચ પછાડી ગાંડીની અને બંને સેનાઓમાં એટલો બધો અવાજ થયો કે બંને સેના યુદ્ધ કરતી ઊભી રહી ગઈ કે આ અવાજ છે ને છે ગાંડી આજે કોકનું આઈ બન્યું છે અને ભગવાનની દયા તો જો કેવી કે કર્ણનો દીકરો અર્જુનની સામે હતો વૃષસેન ખબર પડી કર્ણને કે વૃષસેન અર્જુનની સામે છે નક્કી થયું ગયો વૃષસેન આજે અને બન્યું પણ એવું આવું ગાંડીવ એને ઊંચું કર્યું ધનુરુદ્યમ્ય અને ભગવાનને કહે છે કે સેનાયો રૂભયોર મધ્યે રથમ સ્થાપે મેચ્યુત બે સેનાની વચ્ચે મારો રથ રાખો ભગવાને ખુશ ઉત્સાહ તો જોઈએ ને લડાઈ કરવાની છે લઈ ગયા કુશળ સારથી શ્રી કૃષ્ણ પરમાત્મા ભીષ્મ દ્રોણ પ્રમુખ ગમે ત્યાં રથ ન ફેરવ્યો મોટા મોટા યોદ્ધાઓ હતા ને એના મોઢા બતાવ્યા કારણ કે આ તો અર્જુનને બતાવવાનું છે મગતરા ન બતાવાય મોટા મોટા બતાવ્યા બધું જ પૂરું થઈ ગયું કૃષ્ણ ભગવાને એમ કહ્યું કે પાર્થ પશ્યેતાન સમયેતાન કુરુન આ તારા બધા શત્રુઓ છે ને કૌરવો એને જરા જોઈ લે હવે વિષય શરૂ થાય છે અર્જુને જોવાની શરૂઆત કરી કૌરવોને જોવાના હતા શત્રુઓને જોવાના હતા પણ એને જોવામાં ગડબડ કરી તત્ર અપશ્ય પાર્થ પિતૃ અથવા પિતા એને પિતૃઓ દેખાણા પિતામહ દેખાણા કાકા દેખાણા મામા દેખાણા સસરા દેખાણા મિત્રો દેખાણા કોઈ શત્રુ દેખાણા મોહ વ્યાપી ગયો વ્યાસજીએ પેલા અધ્યાયના અઠ્યાવીસમાં શ્લોકમાં એક જ ચરણની અંદર આખે આખો અર્જુનનો મોહ લખી નાખ્યો પરયા કૃપયા વિષ્ટ પરા કૃપાથી ઘેરાઈ ગયો માયા આપણે જેને કહીએ છીએ ને મોહ એનાથી ઘેરાઈ ગયો અને હવે મોહ એ કામ કરવાનું શરૂ કર્યું અર્જુન મટી ગયો સમજો કે થોડી વાર માટે અર્જુન મરી ગયો એના વિચારો દબાઈ ગયા અને માયા સવાર થઈ ગઈ મોહ સવાર થઈ ગયો બધા જ વિચારો બદલાઈ ગયા અર્જુન શું બોલે છે ધ્રુજવા મંડ્યો સિદ્ધંતી મમ ગાત્રાણી વિચારોની અસર શરીર ઉપર એનો ઉત્તમ દાખલો કોઈ લેવો હોય તો બીજે શોધવાની જરૂર નથી અર્જુન જેણે ગાંડી ઉપાડેલું સિદ્ધિ મમ ગાત્રાણી મારા ગાત્રો ઢીલા પડે છે ધ્રુજારી આવે છે ધ્રુજવા મંડ્યો ગાંડીઓ આમ સરસતે હસતા કોઈ તાકાત રહી જ નહીં હાથમાંથી ગાંડિયું શરીર પર ભ્રમતી વચ્ચે મેં મને ચક્કર આવવા માંડ્યા આ બધી શારીરિક અસરો એને થવા માંડી મુખમ ચપરી શુસ્યતી તરસ લાગવા માંડી કેમ પાણી પીધા વગર આવી ગયા હતા એવું કાંઈ નથી આ વિચારોની અસર હવે અર્જુન છે ને સાયટિક પેશન્ટ બની ગયું છે આજની ભાષામાં પણ કૃષ્ણ ભગવાન ત્યાં સુધી અટકવાના નથી અને થયું પછી તો અર્જુનને મોહ વાપ્યો એટલે અર્જુન અર્જુન મટી ગયો અને એના મોહની ભાષા શરૂ થઈ સાર એટલો નીકળ્યો કે ન યોજશે હવે હું લડાઈ નહીં કરું એમ કરીને રડવા માંડ્યો અને રથની પાછળ જઈને બેસી ગયો પેલો અધ્યાય પૂરો હવે અધ્યાય શરૂ થાય કૃષ્ણનો બીજું શું કારણ કે અર્જુને તો માંડી વાળ્યું બીજા અધ્યાયના પેલા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુન ઉપર દ્રષ્ટિ નાખી અને કેવો દેખાય છે અર્જુન તમ તથા કૃપયા વિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષણમ વિશિદ અંતમ ઈદમ વાક્યમ ઉવાચ મધુસૂદન પેલું જ વાત દેખાય છે તમ તથા કૃપયા વિષ્ટમ એક મોહથી ઘેરાયેલો અર્જુન ચિત્ર જોજો કૃષ્ણની દ્રષ્ટિ અર્જુન ઉપર પડે છે ત્રણ વિશેષણમાં વ્યાસજીએ અર્જુનનું આખું ચિત્ર દોર્યું છે મોહથી ઘેરાયેલો કૃપયા વિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષણમ આંસુઓથી જેની આંખો આકુળ વ્યાકુળ થઈ ગયેલી છે રડે છે વિશિદંતમ મનમાં ખેદ છે ત્રણ વસ્તુઓ મૂકી છે અહીંયા બહુ જ બુદ્ધિપૂર્વક ની વાત છે અને કૃષ્ણ ભગવાન જોવે છે આ ત્રણ શબ્દોમાં અર્જુનના ત્રણ શરીર છે રડે છે તો બધાને ખબર પડે કારણ કે સ્થુર ભાવ છે ને આંસુઓ તો બધાને દેખાય તમે આંખ ઉપર જો રડતો માણસ તરત બધાને ખ્યાલ આવે છે બંને સેનાની અંદર વાતચીત થઈ છે એટલે જોયું અર્જુન રડે છે જો જો અર્જુન રડે એમાં કેટલાક ડોડ ને કે મને ખબર છે આ રડે એવો જ છે કઈ ખબર નથી હોતી પણ આવું બોલવા જોઈએ એ લોકોને આવી ચર્ચા તો બધાએ કરી હશે પણ કેટલાક બુદ્ધિશાળીઓ છે ને આગળ જાય કોઈ એમને ન રડે અંદર કંઈક ગડબડ થાય છે ને એ તો રડવું તો પ્રતિક્રિયા છે એ તો સ્થુર દેહનો ભાવ છે પણ મૂળ પ્રશ્ન છે દુઃખનો વિષાદનો એ મનની વાત છે મન સૂક્ષ્મ શરીર છે રડવું સ્થૂળ શરીર છે પણ ખેદ છે ને એ સૂક્ષ્મ શરીર છે એ મનની વાત છે ભગવાન શ્રી કૃષ્ણને એ પણ દેખાય છે કે આ દુઃખી છે કદાચ કોઈ બુદ્ધિશાળીને એ પણ દેખાઈ આવે થોડો વિચાર કરે કે દુઃખ હોય તો માણસ રડે અર્જુનને કંઈક દુઃખ થયું હશે ખબર ને શું હશે ભગવાન જાણે આ ચર્ચાઓ કેટલાક કરી છે પણ જે ત્રીજું વિશેષણ છે ને એ શ્રી કૃષ્ણ ભગવાન સિવાય કોઈને ન દેખાય એ કહ્યું કૃપયા વિષ્ટમ મોહ વળગ્યો છે એને એનું કારણ શરીર છે એ મોહને હવે ટાળવાની વાત છે હવે તમે ત્રણેય પગથિયા ગોઠવો ને કે રડે છે કેમ રડે છે દુઃખ છે એટલે રડે છે પણ દુઃખ કેમ છે મોહ છે એટલે તો દવા ક્યાં કરવાની છે મોહ ઉપર કૃષ્ણ ભગવાન ડોક્ટર છે અર્જુન દર્દી છે નક્કી થઈ ગયું કોઈ પણ ડોક્ટર પાસે દર્દી જાય અને દર્દનું બયાન થઈ જાય આમાં તો એમણે પોતે જ એક્સરે લઈ લીધો છે અને આખું સ્કેનિંગ થઈ ગયું છે અર્જુનનું ત્રણેય શરીરના ભાવ પકડાઈ ગયા છે દવાની શરૂઆત કરી છે પણ વિચારિક ડોક્ટરના મનમાં હોય સૌ એના અનુભવી છો કે આ પ્રકારનો દર્દી છે આટલી દવા આપું આટલા સમય સુધી લેશે આવી ચરી પાડશે એટલે કેવો થશે તો આવો થઈ જશે ઘણીવાર કોઈકને પગમાં કંઈ પ્રશ્નો હોય ફ્રેક્ચર થયું હોય તો ડૉક્ટરો એવું કહેતા હોય છે જો ને તમે બે અઠવાડિયામાં તો આમ દોડતા થઈ જશો એ ચિત્ર ડૉક્ટરને દેખાતું હોય દોડતો થઈ જાય છે પણ દર્દીને ઘણીવાર મનાય એટલે એ પૂછે એમ બે જ અઠવાડિયામાં કે હા પણ ડૉક્ટર એમ કરે તો કૃષ્ણ ભગવાનના મન મનની અંદર એક અર્જુનનું ભવિષ્ય ચિત્ર પણ છે અત્યારે તો રડે છે હકીકત છે ગાંડી છૂટી ગયું છે હકીકત છે ધ્રુજે છે એવી બધી ભાષા બોલે છે વાસ્તવિકતા છે દર્દી છે આવા રડતા મારે કેવો કરવો છે મોહથી ઘેરાયેલા અર્જુનને કેવો કરવો છે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા મોહથી ઘેરાયેલો છે એને મારે ભ્રમરૂપ કરવો છે અને જો ભ્રમરૂપ થશે તો પ્રસન્નાત્મા બાજુમાં જ શબ્દ છે પ્રસન્નતા લેવા જવાની નથી એ એમને આવી જાય છે અને કૃષ્ણ ભગવાન ઉપદેશ બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ઉપર ચલાવ્યો અને શરૂઆતમાં આપણે જાણીએ છીએ અર્જુનને કીધું કે અર્જુન તારી બુદ્ધિ છે ને નિશ્ચલા આ જાત જાતનું સાંભળી સાંભળીને તારી બુદ્ધિ ભ્રાંતિમાં પડી છે એ વાત સાવ સાચી છે જાત જાતની વાતો સાંભળી અને જાત જાતના પુસ્તકો વાંચીએ તો ગાંડા થઈ જવાય એવું છે આ સાચું કે આ સાચું પછી એમ લાગે બધું ખોટું એટલે બધું જાય હા પછી તો અર્જુનને આ સલાહ આપી દીધી સ્થિત પ્રજ્ઞ કા ભાષા તો પછી હવે મને સ્થિત પુરુષના લક્ષણો કહો ભગવાને અઢાર શ્લોકમાં લક્ષણો કયા પણ છેલ્લે શબ્દ વાપરો એ બહુ સરસ વાપરો એશા ભ્રાહ્મી સ્થિતિ પાર્થ હે પાર્થ આને બ્રાહ્મી સ્થિતિ કહેવાય આ ભ્રાહ્મી સ્થિતિ એટલે ભ્રમરૂપપણાની સ્થિતિ છે એની અંદર પરમાત્માના સંબંધની વાત કૃષ્ણ ભગવાને મૂકી તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિદ મત પર તું ઇન્દ્રિયોનો સંયમ કર અને મારે પરાયણ થા એટલે તને આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થશે અને એ પ્રમાણે અર્જુને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એના ફળ સ્વરૂપે પરિણામ શું આવ્યું જો અર્જુને તરી વાત સાંભળી છે એક જે તાત્કાલિક મોહ ઉભો થયો ને એટલું દૂર થયું તો જે કામ કરવાનું હતું એ તો શરૂ થઈ ગયું અર્જુન બોલે છે અઢારમાં અધ્યાયમાં નષ્ટો મોહ સ્મૃતિ છે ખબર પડે જો એને મત પર ખબર પડે અર્જુનના દાખલાની અંદર વિશેષતા શું છે એ થોડી માટે દુર્યોધન વચ્ચે લાવીને જોઈ લઈએ એટલે વધારે સ્પષ્ટતા થાય પ્રશ્નો તો બંનેને સરખા છે જે પ્રશ્ન અર્જુનના જીવનમાં છે એવા જ પ્રશ્નો દુર્યોધનના જીવનમાં છે અર્જુને પણ અંતર્દ્રષ્ટિ કરી એટલું નથી પણ દુર્યોધને પણ અંતર્દ્રષ્ટિ કરી છે કારણ કે એના વાક્યમાં જોઈએ તો અંતર્દ્રષ્ટિ દેખાય દુર્યોધનનું વાક્ય છે મહાભારતમાં જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ જાનામી જાણે છે માણસ ધર્મને જાણે છે એટલે ધર્મ એટલે શું કર્તવ્યને જાણે છે મારે શું કરવું જોઈએ એ ખબર છે પણ પ્રવૃત્ત થઈ શકતો નથી ત્યાં પ્રશ્ન છે અધર્મને જાણે છે નિવૃત્ત થઈ શકતો નથી ત્યાં પ્રશ્ન છે પણ મૂળ ગડબડ ક્યાં કરી છે દુર્યોધને પોતે એક નક્કી કરી લીધું કેના બી દેવે રૂધિસ્થિતિના યથા નિયુક્તોસ તથા કરો મારી અંદર કોઈક દેવ બેઠો છે એ જેમ મને કે ને એમ કરો છો પણ એ ખબર ન પડી એ તારો જે દેવ છે ને એ તારું અભિમાન છે એ ભગવાન નથી હવે તારું અભિમાન જેમ કે ને એમ તું કરે છે એટલે ક્યાંથી સાચો માર્ગ જાળે એની સામે અર્જુન છે શ્રીમદ ભગવદ ગીતા શ્લોક અથવા પ્રયુક્ત મારે પાપ નથી કરવું તો પણ મારી પાસે પાપ કોણ કરાવે છે આનો અર્થ એ થયો કે અર્જુનને પણ પાપ કર્યા છે પણ ફાયદો એટલો જ છે કે એણે આ વાત ડોક્ટરને કહી છે અને તુર્યોધનને જાતે દવા લીધી છે આ નાનો તફાવત છે કાર્પણ્ય દોષો પહ સ્વભાવ પૃચ્છામિત્વામ ધર્મ સંબોધ ચેતા યત શ્રેય નિશ્ચિતમ બ્રુહી શિષ્યસ્તેહમ શિષ્ય સ્તેહમ સાધી આમ પ્રપન્ન બીજા અધ્યાયનો સાતમો શ્લોક હવે હું દિનતા રૂપી દોષ હણાઈ ગયો છું કાર્પણ્ય દોષો પાત સ્વભાવ પૃચ્છામિત્વામ તમને પૂછું છું આ સ્પષ્ટ શબ્દો છે હું તમને પૂછું છું એટલે એને પૂછ્યું કંઈક રજૂઆત કરી ધર્મ સંબોધ ચેતા નિષ્કપટ થઈ ગયો છે માણસ હવે ધર્મની અંદર મારી બુદ્ધિ મૂઢ થઈ ગઈ છે હવે જે મારા માટે સારું હોય ને એ તમે કહો અર્જુનના કેન્દ્રમાં શ્રીકૃષ્ણ હતા તો તકલીફ હતી ઉગરી ગયો દુર્યોધનના કેન્દ્રમાં શ્રીકૃષ્ણ નતા સામાન્ય તકલીફમાં પણ ડૂબી ગયો છે આ વાત આપણે શીખવાની છે હવે આપણે જીવનની અંદર જે અપનાવવું છે ને કેન્દ્ર બિંદુ ભગવાન અને સંત એ જો આપણા જીવનમાં કેન્દ્ર હોય તો આ જે કંઈ છે ને આખું મંદિર ચણાય છે અહીંયા પ્રવચનો સાંભળીએ છીએ ને પૂજ્ય મોહન સ્વામી આપણને સરસ વાતો સમજાવે છે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી વાતો સમજાવે છે એક મંદિર ચણાય છે હવે એમાં આપણે પ્રતિષ્ઠા કરવાની છે અક્ષર અને પુરુષોત્તમની આ મૂળભૂત કેન્દ્રવર્તી વિચાર છે એ જ વિચારો હવે આજે આપણે આપણને આજના દિવસમાં જાણવાના મળવાના છે તો કહેવાની વાત એટલી જ કે જે કંઈ સાધના કરીએ એ સાધનાના કેન્દ્રની અંદર ભગવાન અને સંત હોવા જોઈએ આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણા સૌના ઈષ્ટદેવ સરોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે જ અને એમના અખંડ ધારક સંત પ્રમુખ સ્વામી મહારાજ એમની આપણને પ્રાપ્તિ થઈ છે એમની સાથે હવે આપણે અર્જુન જેવું એક જોડાણ કરીએ નારદજી જેમ સનતકુમાર પાસે ગયા અને જ્ઞાન પ્રાપ્ત કર્યું એમ આપણે પ્રમુખ સ્વામી મહારાજને મળીએ વ્યાસજીને નારદજી માન્યા મળ્યા અને એમની સલાહ માની લીધી એમ આપણે પ્રમુખ સ્વામી મહારાજની સલાહ માનીએ કેન્દ્રમાં ભગવાન અને સંતને પધરાવીએ તો બધા જ પ્રશ્નોનું સમાધાન છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની